નમસ્કાર આપ જોઈ રહ્યા અને આપની સાથે હું છું સરકારે મોટા મોટા દાવાઓ કરીને ફી નિયમન સમિતિની રચના કરી હતી ત્યારે એવું જ લાગતું હતું કે હવે જાણે ખાનગી શાળાઓની મોટી નહીં પડે અને તેના ખિસ્સા ઓછામાં ઓછા સ્કૂલ ફી માટે તો ભરેલા રહેશે જ ભાગે સરકારના કાયદાઓમાં જેમ થાય છે તેવું આમાં પણ થયું ખાનગી શાળાઓ પોતાની મરજી મુજબ જ વર્તી ફી વધારો થતો જ રહ્યો ફી નિયમન સમિતિ કાગળ ઉપરનો વાઘ બની રહી ગઈ હવે સ્થિતિ એવી આવી છે કે જેની જવાબદારી ફી નિયમનની છે એ ફી નિયમન સમિતિમાં કોઈ સભ્યો જ નથી આ તો એના જેવી વાત થઈ કે ગામમાં પોલીસ સ્ટેશન બન્યું છે પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ કર્મચારી જ નથી એટલે ચોરને કોઈ રોકનારું જ નથી ફી નિયમન સમિતિને ચાર ઝોનમાં વહેંચી હતી અને ઝોન પ્રમાણે પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી હવે સ્થિતિ એવી છે કે તમામ ઝોનમાં માણસો જ નથી જેને લઈને ફી વધારાના કામ તો ઠીક વાલીઓ પણ બેફામ ખંખેરાઈ રહ્યા છે પ્રોવિઝનલ ફીના નામે મોટાભાગની શાળાઓએ પચ્ચીસથી ત્રીસ ટકા ફી વધારો કરી નાખ્યો આ ફી વધારો રોકી શકાય એમ જ નથી કારણ કે ફી નિયમન સમિતિમાં તો સભ્યો જ નથી અત્યારે તો એવું ચોક્કસ કહી શકાય કે વાલીઓની જે આશા હતી કે તેમને ખાનગી શાળાઓના અસહ્ય ફી વધારામાંથી થોડી ઘણી રાહત મળશે તે આશા હાલ તો ઠગારી નીવડી છે ત્યારે સવાલ એ છે કે ને કાગનો વાઘ બનતો રોકવો કેમ અને વાલીઓને લૂંટાતા આખરે બચાવવા કેવી રીતે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે અને સરકારની જવાબદારી છે તે અધિકાર તમામ બાળકો સુધી પહોંચે છે કે નહીં તે જોવાની સરકારી શાળાઓની સરખામણીમાં ખાનગી શાળાઓની વધતી સંખ્યા પર તો આપણે વાત જ કરી શકીએ તેમ નથી પણ ખાનગી શાળાઓમાં અધત વસૂલાતી ફી વર્ષોથી ચર્ચાય છે વિરોધ કરાય છે અને અફસોસ કે લાચારી સાથે જ એ મસ્ત મોટી ફી વાલીઓ દ્વારા ભરાય છે મોટા ઉપાડે સરકાર સામે તો આવી હતી વાલીઓનો સધિયારો ભરવા માટે શાળા સંચાલકોની મનમાની રોકવા માટે ફીનું ચોક્કસ માળખું બનાવીને વાલીઓના બેલી બનવાનો દેખાડો પણ કરવામાં આવ્યો સરકાર દ્વારા ફી નિર્ધારણ કમિટી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસીની રચના પણ કરવામાં આવી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની મનમાનીને ડામવા માટે તેના પર નિયંત્રણ લાવવા માટે ફી નિયમનનો કાયદો ઘડવામાં આવ્યો ત્રીસ માર્ચ બે હજાર સત્તરના રોજ આ કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો જે કાયદાના નિયમો સાત એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા વર્ષ બે હજાર સત્તરથી લઈને અત્યારે ચાલી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ આટલા સમયમાં સવાલે ઉભો થાય છે કે ફી ઘટાડવાની આખી આ કવાયત હતી કે પછી વધારા માટે જ બનાવાઈ હતી આ કમિટી વાલીઓનો આક્રોશ પણ હવે આ સંદર્ભે સ્વીકારવાની લાચારીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે આજે વાત એટલા માટે કરવી છે કે કાયદો બન્યો પણ અમલીકરણમાં આની શું દશા છે ગુજરાતના મોટા ચાર મહાનગરોમાં સત્યતાની ચકાસણીમાં સામે આવી ચૂક્યું છે કે એફઆરસીમાં સભ્યો જ નથી તો નિર્ણય કોણ લેશે વાલીઓ તો આ સ્થિતિમાં લાચાર જ બનવાના ને આખી ઘટનામાં આખરે ભૂલ કોની છે વાલીઓના વિશ્વાસની સરકારની પ્રતિબદ્ધતાની કે એફઆરસીની કટિબદ્ધતાની આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવી છે કારણ કે ઘણી બધી જગ્યાએ જ્યારે તપાસ કરવામાં આવી તો એફઆરસીમાં સભ્યો જ નથી જોવા મળી રહ્યા અને આ તરફ ખાનગી શાળાઓ ખિસ્સા ખંખેરતી ફી વસૂલી રહી છે અને વાલીઓની લાચારી વર્ષોથી યથાવત જોવા મળી રહી છે આ મુદ્દા પર વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે સ્વાગત કરીશું તેમનું ભાજપમાંથી નેતા હિરેનભાઈ કોટક આપણી સાથે જોડાયા છે વાલી મંડળના પ્રમુખ ભાવિનભાઈ વ્યાસિયા આપણી સાથે અને ખાનગી શાળા સંચાલક બંકિમભાઈ શાહ પણ જોડાઈ ગયા છે આપ ત્રણેયનું સ્વાગત કરીએ છીએ કોંગ્રેસના પ્રતિનિધિ આપણી સાથે જોડાય અને વડોદરાથી પેરેન્ટ્સ એસોસિએશનના સભ્ય જોડાય ત્યાં સુધી આ ચર્ચામાં આપણે આગળ વધીશું શરૂઆત ભાવિનભાઈ હું આપનાથી કરવા માંગીશ આ જે મુદ્દો છે નું ગઠન કરી દેવામાં આવ્યું જે મેં શરૂઆતમાં કહ્યું કે બે હજાર સત્તરમાં તેની રચના કરી દેવામાં આવી કાયદો બનાવી દેવામાં આવ્યો કાગળ પર બધું જ સરસ દેખાડી દેવામાં આવ્યું પણ બે હજાર સત્તરથી લઈને બે હજાર ચોવીસ અને તેમાં પણ બે હજાર ચોવીસ અડધું પસાર થઈ ચૂક્યું છે શું પરિસ્થિતિ છે સરકારે આ કાયદો એના માટે લાવી હતી કે પ્રાઇવેટ શાળા જે હતી તે મન ફાવે તેવી ફી ઉઘરાવતી હતી વાલીઓ પર દબાણ કરતી હતી અને જો હુકમી કરતી હતી અને એક્સપ્લોટેશન કરતી હતી તેની અસંખ્ય ફરિયાદો અમારા વાલી મંડળ મારફતથી લગભગ બે હજાર પંદર સોળથી સતત અમે સરકારમાં રજૂઆતો કરી હતી અને ત્યારબાદ સરકારને એક નિર્ણય લેવો પડ્યો કે આ જે આખા ગુજરાતની અંદર આ રીતનો વ્યાપ જે ફીને લઈને થયો છે અને જે પ્રાઇવેટ શાળા છે તે જ આ રીતની ફી ઉઘરાઈ રહી છે તો તેને કંટ્રોલ કરવા માટે કાં તો એ ફીનું માળખું સંયમિત કરવા માટે એક કાયદાની આવશ્યકતા છે ત્યારબાદ બે હજાર સત્તરમાં સરકારે કાયદો બનાવ્યો સરકારે કાયદો બનાવ્યો એ કાયદાને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યા બાદ તેઓ ત્યાં આગળ હારી ગયા અને તેમને ના છૂટકે સુપ્રીમ કોર્ટ જવું પડ્યું સુપ્રીમ કોર્ટ કેમ જવું પડ્યું એનું મુખ્ય કારણ એ છે કે તેઓને આ કાયદો અમલમાં મૂકવો જ નહોતો અને તેઓને જેમ મન ફાવે તેવી ફી ઉઘરાવી હતી જોર જબરજસ્તી કરવી હતી અને મન ફાવે તેવું વર્તન વાલીઓ કાં તો વિદ્યાર્થીઓ સાથે કરવું હતું જેમ કહેવાય છે કે શિક્ષણ એક શાળા એક મંદિર છે પણ તેને મંદિર માફક નહીં પણ કોમર્શિયલાઇઝેશનની માફક ચલાવવા માટે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કટિબદ્ધ હતી તેને કોક ને કોક રીતે અંકુશમાં મૂકવા માટે અમારી ફરિયાદોના આધારે આ કાયદાનું ગઠન કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ કેસ ચાલ્યો ત્યારે અમે અમારા એસોસિએશન વતી પણ વાલીઓ વતી પિટિશન દાખલ કરી અને અમે પણ સરકાર અને શાળા સંચાલકોની વચ્ચે એઝ અ પિટિશનર અમે જોડાયા અમારા પિટીશન પછી જ સરકાર અને શાળાઓ સફાળી જાગી અને સુપ્રીમ કોર્ટના અમુક યુકાદાઓ પછી જ એફઆરસીનું ગઠન કેવી રીતે કરવું એફઆરસી ચલાવવી કેવી રીતે અને કેટલી ફી લેવી તે નક્કી કરવામાં આવ્યું હાલ હજુ સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે આ કેસ પૂરો થયો નથી મુખ્ય વસ્તુ અહીંયા આગળ એ છે કે સુપ્રીમ કોર્ટે જે તે સમયે એવી માહિતી આપી હતી કે ભાઈ એફઆરસી જે ફી નક્કી કરે તે લેવાનું પ્રોવિઝનલ ફીના નામે મનફાવી રીતે શાળાઓ ફી ઉઘરાવતી હતી અને તેઓ એવું સમજતી હતી કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે અમે જેમ ધારી એ રીતે ફી ઉઘરાવી શકીએ જે આજ દિન સુધી હજુ ચાલુ જ છે જેની ફરિયાદો પણ અમે અવારનવાર આજ દિન સુધી પણ સરકારને કરેલી છે ગઠન જયારે નું થયું ત્યારે સૌથી પહેલા જ જે ચીફનું ગઠન થયું એ જે ચીફ હતા એ કોઈ ગેરવ્યવસ્થામાં એમને બહાર કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ ચીફની વાત કરું છું એમનું નામ હું ભૂલી ગયો છું ત્યારબાદ પુંજ સાહેબને લાવવામાં આવ્યા પુંજ સાહેબે પણ તેમની વયમર્યાદા અને એ સંતાડી હતી અને અમારા જ વિરોધ બાદ તેમને પણ નિષ્ક્રિત કરવામાં આવ્યા ત્યારબાદ અત્યારના જે દવે સાહેબ છે તે હાલ ચાલુ હતા એમણે ક્યારે રાજીનામું આપ્યું કે એમને ક્યારે એમની ટર્મ પૂરી થઈ એ કદાચ સરકારને પણ નથી ખબર અને એમને પણ નથી ખબર એટલે આજ દિવસ સુધી હજુ ફી કમિટીમાં કોઈ સભ્યો નથી ટોટલ ચાર ઝોનમાં વહેંચાયેલી આ ફી કમિટી છે રાજકોટ સુરત વડોદરા અને ગાંધીનગર અને એની ઉપર પણ એક ફી રિવિઝન કમિટી આવે છે એટલે આ પાંચેય કમિટીની અંદર અમે વાલીઓએ પોતાનું સ્થાન માંગ્યું છે કારણ કે કાયદાની અંદર સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોનો ગવર્મેન્ટ નોમિની કરે એને સ્થાન આપવામાં આવ્યું છે અને અમારી સુપ્રીમ કોર્ટમાં પિટિશન એ જ છે કે વાલીઓમાંથી પણ એક જણને સ્થાન મળે વાલીઓ પાસેથી જો વાલીઓને જો સ્થાન મળે તો અત્યારની જે પરિસ્થિતિ છે એનું કદાચ કોક રીતે શું કહેવાય કે ના થયું અને સ્મૂધલી બધું ચાલતું હોય સુપ્રીમ કોર્ટે ખાસ કીધું હતું કે તમારે ત્રણ વર્ષ માટે ફી નક્કી કરવાની છે અને કાયદામાં પણ ત્રણ વર્ષનું પ્રાવધાન છે પણ કોઈક કારણસર વર્ષે વર્ષે ક્યાં તો બબે વર્ષે અત્યારે ગુજરાત રાજ્ય સરકારે પણ કેમ છુટ્ટી આપી છે ખબર નથી પણ સાડા દર વર્ષે વર્ષે પોતાની ફી રિવિઝનમાં મૂકે છે તો એ પણ એક બહુ મોટો પ્રશ્ન હાથ છે હાઈકોર્ટની અંદર હાલ જ ગવર્મેન્ટને એટલે કે સરકારને પાછું પડવાનું થયું છે ટર્મ ફીના મામલે સરકારે કેમ ટર્મ ફીના મામલે પીછે હટ કરી એ પણ એક પ્રશ્ન છે કારણ કે ટર્મ ફી એ સંપૂર્ણપણે ફીના માળખામાં અને ફીની વ્યાખ્યામાં ઉમેરાયેલી વસ્તુ છે એટલે ટર્મ ફી અલગ લેવાની થતી જ નથી પણ તેમ છતાં પણ સરકારે કોઈક ફાયદો કરવા માટે ક્યાં તો કોઈક રીતે કાયદાની ઉણપ રહી ગઈ હશે કે વોટ આટલા મોટા મોટા એમના એડવોકેટ્સ છે તેમ છતાં પણ તેઓને પાછું ફરવાનું થયું છે આવા સંજોગોની અંદર શાળા અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે તો પણ મન ફાવે તેવી ફી ઉઘરાવે છે વાલીઓને દબાણ કરે છે દર વર્ષે લગભગ થી અત્યાર સુધી દરેક મીડિયાના માધ્યમથી ને આપના માધ્યમથી બી તોરલબેન તમે કેટલા બી પ્રોગ્રામ્સ કર્યા છે કે બુક્સ લેવા માટે બેગ્સ લેવા માટે યુનિફોર્મ્સ માટે પ્રેશરાઇઝ કરે છે પિકનિક્સ માટે પ્રેશરાઇઝ કરે છે ઘણા બધી એક્ટિવિટીઝ માટે પ્રેશરાઇઝ કરે છે અને એને રોકનાર કોઈ નથી સરકાર પણ નથી સાંભળતી અને શાળા સંચાલકને તો કોઈ વિષય જ નથી થતો એ બાબતે વધુમાં વાલી જાય તો જાય ક્યાં તો વાલી એ તો પછી છેલ્લે કોર્ટનો દરવાજો ખટખટાવો પડે તો વાલી પોત પોતાનું કામ બામ છોડી ધંધા રોજગાર છોડી અને આખો દિવસ શું કોર્ટમાં જ પડ્યું રહે એટલે એ એક ગંભીર વિષય છે અને સરકારે એના ઉપર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને વાલી મંડળમાંથી ક્યાં વાલીની એક આ કમિટીમાં તાત્કાલિક ધોરણે કરવી જોઈએ સવાલ સવાલ એટલા બધા છે કે તમે વાલી મંડળમાંથી કોઈકની કરવાની વાત કરી રહ્યા છો જે લોકો હોવા જોઈએ જેની આપણે વાત કરી રહ્યા નિવૃત્ત જજ જે ચેરમેન હોય જાણીતા આપણે વાત કરી રહ્યા છે વ્યવસ્થાપક મંડળના પ્રતિનિધિ સિવિલ ને ચાર્ટર્ડ આમાંથી કેટલી બધી જગ્યાએ ચારે જયારે તપાસ કરવામાં આવી માણસો છે જ નહીં ક્યાંક નિવૃત્ત થઈ ગયા છે ફરીથી નિમણૂક કરવામાં નથી આવી કોઈ ભ્રષ્ટાચારના તાબા હેઠળ આવે છે અને પછી તેમને ત્યાંથી બરતરફ કરવામાં આવે છે એના પછી કોઈની નિમણૂક કરવી જોઈએ એ પણ નથી કરવામાં આવી એટલા માટે જ આ તમામ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનથી સભ્ય વિનોદભાઈ કુમાર છે આપણી સાથે અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પણ જોડાઈ ગયા છે આ બંનેનું પણ સ્વાગત કરીએ છીએ વિનોદભાઈ જે રીતે વાલીમંડળના મંડળના પ્રમુખ ભાવિનભાઈ કહી રહ્યા છે કે વાલીમંડળમાંથી કોઈની નિમણૂક થવી જોઈએ વડોદરાની સ્થિતિ પણ અમે જયારે જાણવાનો પ્રયાસ કર્યો વડોદરામાં પણ એ જ પરિસ્થિતિ છે જે એફઆરસીની કમિટી છે તે કમિટીમાં માણસો જ નથી સભ્યો જ નથી સરકાર ભૂલી ગઈ છે એફઆરસીનું ગઠન કરી દેવામાં આવ્યું છે વગર સભ્યો એ ચાલી રહી છે એફઆરસી જી આજની ચર્ચામાં બેઠેલા તમામને મારા નમસ્કાર ને સાથે સાથે જે પણ દર્શકો નિહાળી રહ્યા છે એ સૌને નમસ્કારની સાથે સાથે હું એફઆરસી બાબતે સ્પષ્ટતા કરવા માંગુ છું કે એફઆરસીની રચના બે હજાર સત્તરમાં થઈ રૂપાણી સરકારે એફઆરસીની રચના કરી હતી એ વખતે અમે કહેતા હતા કે એફઆરસી કમિટી એ સરકારના ગળાનું હાડકું બની ગયેલ છે એફઆરસી કમિટી બન્યા બાદ ચારે ઝોનની અંદર જે તે સત્તાધારીઓની નિમણૂક થઈ અને તેઓ વહીવટ કરતા હતા અને દરેક જગ્યાએ નિવૃત્ત જજ આના મુખ્ય અધિકારી હતા અને એમની નીચે આર્કિટેક્ટ છે અને જે પણ લાગતા વળગતા હોય એવા શિક્ષણ વિંદોની રચના થઈ અને આ સમિતિ આટલા વર્ષોથી કામ કરી રહી છે ત્યારથી જ અમારો વિરોધ રહ્યો છે એક તંદુરસ્ત હરીફાઈ નામે શાળા સંચાલકોએ પ્રાઇવેટાઇઝેશનના નામે ખૂબ મોટી મોટી શાળાઓ સ્થાપી અને પોતાની રીતે સ્કૂલો ચલાવતા જ હતા પરંતુ જયારે એફઆરસી ની રચના થઈ ત્યારે આ જ એફઆરસી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે એક ગજગ્રાહ ઉભો કરી દીધો જેની કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો બધા જ આમાં પીસાઈ રહ્યા છે જો શાળાએ એફઆરસી કમિટીની રચના કરી હોય તો શાળા સંચાલકોને અને વાલીઓને ન્યાય મળે એ રીતે સરકારે એક નિમણૂક કરવાની છે એક વહીવટ કરવાનો છે કેન્દ્રમાં હાલમાં કોઈ ચૂંટણી નથી રાજ્યમાં કોઈ ચૂંટણી નથી શહેરની અંદર કોઈ ચૂંટણી નથી દરેક જગ્યાએ ચૂંટણીની રચના થઈ ગઈ જેથી અધિકારીઓ નિમાઈ ગયા પાર્લામેન્ટ પોળ બની ગયું સાંસદ બની ગઈ બધું જ બની ગયું બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે પરંતુ આવા સંજોગોમાં સરકાર શિક્ષણના ક્ષેત્રે કાર્ય કરવાનું ભૂલી ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે વડોદરા પેરેન્ટ એસોસિએશને ડિંડોલ સાહેબને રૂબરૂ મળી આ વિષય ઉપર રજૂઆતો કરી છે વારંવાર અમે મેલ કર્યા છે ટેલિફોનિક ચર્ચા કરી છે જે તે લાગતા વળગતાઓને રજૂઆતો કરી છે એવું નથી કે વાલીઓ સુઈ ગયા છે પરંતુ આજના વિષયને લઈ એટલું સ્પષ્ટ થાય છે કે એફઆરસી બાબતે સરકાર ઘોર નિંદ્રામાં સુઈ રહી હોય એવું સ્પષ્ટ થાય છે કોઈ પણ વિષય હોય કે આજે ખેતી લાયક વિષય છે તો ખેતીનો જે મંત્રી હોય એ ખેતીનો અનુભવી હોય એને ખેતમંત્રી બનાવશે ખેતીના વિષયના જે તજજ્ઞો હોય એને અધિકારી બનાવશે તો આ શાળા સંચાલકો એટલે કે શિક્ષણને લગતો વિષય છે પ્રોડક્ટ ક્યાંથી આવી રહી છે વાલીઓ તરફથી વિદ્યાર્થીઓને કોણ મોકલી રહ્યા છે વાલીઓ એવા સંજોગોમાં અમારી રજૂઆત લાગણી અને માંગણી હંમેશા રહી છે કે જો એફઆરસી ની રચના થાય તો એમાં વાલીઓને પણ સ્થાન મળે પરંતુ વડોદરાએ તો ગત સમયની અંદર આજ જ એફઆરસી કમિટીનું બાળ મરણ થયું અને કલેક્ટર કચેરીના પ્રાંગણની અંદર ગુજરાતની અંદર કે ભારતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની હશે કે જયારે કોઈ સમિતિનું બાર મરણ થયું હોય અને એની શ્રદ્ધાંજલિ કરવામાં આવી હોય એવો કાર્યક્રમ વડોદરા પેરેન્ટ એસોને ખૂબ દુઃખી થઈ અને હૃદય ઉપર પથ્થર મૂકી અને આવી એક કાર્યક્રમ કર્યો હતો ત્યારે પણ સરકાર જાગી નથી વી ટીવી ના માધ્યમથી ફરી અમે સરકારને બે હાથ જોડી અને જગાડવા માંગીએ છીએ કે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જો આપ સજાગ હોવ કાર્ય કરવા માંગતા હોવ તો આપ ચોક્કસ તાત્કાલિક ધોરણે અનેક વિષયો એવો આવ્યો છે તેમાં રાતોરાત સરકાર નિર્ણય લેતી હોય છે તો આ શિક્ષણને લગતું એક ગંભીર વિષય છે એફઆરસી કમિટી તો સરકારે તાબડતોડ આ બાબતે રચના કરવી જોઈએ અને ચારેય ઝોનના વાલીઓને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ મંગીભાઈ આ મુદ્દો જે આપણે આજે ચર્ચી રહ્યા છે એના પર સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે અને બીજો તમામ ખાનગી શાળાઓ લૂંટે છે એવો અમારો કહેવાનો આશય નથી પરંતુ ઘણી બધી ખાનગી શાળાઓમાં એટલી અધધ ફી વસૂલવામાં આવે છે અને વાલીઓ એટલા બધા લાચાર થઈ ગયા છે દરેક વાલીની ઈચ્છા હોય છે કે સારી જગ્યાએ પોતાના સંતાનને તેઓ શિક્ષણ આપે અને એટલા માટે મૂકતા હોય છે પરંતુ ક્યાંક તો કોઈ અટક સ્થાન હોવું જોઈએ ને જે રીતે ફી અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ નામ પર અલગ અલગ યોજનાઓના નામે વસૂલવામાં આવે છે ટ્રાન્સપોર્ટેશન તમારે અમારી શાળામાંથી લેવું પડશે પુસ્તકો તમારે શાળામાંથી લેવા પડશે યુનિફોર્મ તમારે શાળામાંથી લેવા પડશે જે ફી નક્કી કરવામાં આવી છે એ સિવાયની કેટલી બધી ફી વસૂલાઈ છે એ કોઈ ચોક્કસ અટક સ્થાન મૂકવા માટે આ કમિટીની રચના કરવામાં આવી કમિટી માત્ર કાગળ પર રહી ગઈ શું કહેવું છે આપનું ચોક્કસપણે પહેલા તો હું મારો મત જે છે એ પૂરી પ્રામાણિકતાથી અહીંયા રજૂ કરીશ એફઆરસી જે છે એ એમાં અને શાળા વચ્ચે શું કેવી રીતે થાય છે તેના વિશે હું સાહીઠ સેકન્ડ પહેલા તો વાત કરીશ સૌથી પહેલા તો બે હજાર સત્તરમાં એફઆરસી કમિટી અમલમાં આવી અત્યાર સુધીને એવી પરિસ્થિતિ હતી કે જૂન જુલાઈમાં શાળા શરૂ થાય ત્યાર પછી ફાઇલો મંગાવવામાં આવતી અને ફાઇલો મંગાવ્યા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર કેટલીક સ્કૂલોમાં અથવા કેટલાક ઝોનમાં નવેમ્બરની અંદર એમને ફી પાસ કરીને આપવામાં આવતી ત્યારે આ પ્રોબ્લેમ ડેફિનેટલી ઉભો થતો કે ભાઈ પ્રોવિઝનલ ફી લેવામાં આવતી અને પછી એફઆરસી જે ફી નક્કી કરીને આવે એને છેલ્લા હપ્તામાં શાળાઓ જે છે એ એડજસ્ટ કરીને આપતી હતી પરંતુ આ જે વર્ષ ગયા વર્ષે સરકારે એડવાન્સમાં ફાઇલો શાળાઓ પાસેથી મંગાવી લીધી અને મંગાવી લઈને અત્યારે ચોવીસ પચીસ વર્ષ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના એફઆરસીના લેટર એ આપી દેવામાં આવેલા છે એટલે આ જે વર્ષથી જેને કહેવાય કે દરેક શાળાને એનો એફઆરસી લેટર મળી ગયો છે હા કઈ શાળાઓને નથી મળ્યો તો હું થોડીક પ્રોસીજરની ચોક્કસપણે વાત કરીશ કે જ્યારે કોઈક શાળાને એફઆરસી લેટર પ્રાપ્ત થાય છે ત્યારે એને ત્રણ વર્ષ માટે માની લો કે બે હજાર બાવીસ ત્રેવીસ માં એફઆરસી એ ફી નક્કી કરીને આપી પછી ત્રેવીસ ચોવીસ 25 માં જો એ એફઆરસી માં જવા માંગતો ન હોય અને આવ્યા છે હા કોઈ શાળાને ફી વધારે મંજૂર એને એમ હોય કે મારા ખર્ચા છે અને મારે એફઆરસી ની અંદર એ વિગતો મુકવી છે તો એ શાળાઓના લેટર હજુ બાકી છે બાકી ગુજરાતની અંદર અઢાર હજાર જેટલી પ્રાઇવેટ શાળાઓ આવેલી છે ત્યારે એવા સંદર્ભની અંદર અર જેને કહેવાય કે લગભગ નેવું ટકા શાળાઓને આ જે વર્ષે એફઆરસીના લેટર પ્રાપ્ત થયા છે ચોક્કસપણે આ ટીવીના માધ્યમ દ્વારા હું જાહેર જનતાને હું ચોક્કસપણે કહીશ કે દરેક શાળાનો એક રૂલ્સ છે કે નો લેટર એને નોટિસ બોર્ડ ઉપર મૂકવો પડે કે જેથી વાલીઓને ખબર પડે કે આ વર્ષની એફઆરસીની કેટલી ફી મંજૂર કરવામાં આવી છે અહીંયા ડેફિનેટલી ટીવી પર એક ટાઉન નો મુદ્દો ચાલી રહ્યો છે એના માટે પણ હું ચોક્કસપણે એક વાત કરીશ કે એફઆરસી ના લેટર ની અંદર એવું લખીને આપવામાં આવે છે કે તમારી જેટલી ફી મંજૂર થઈ હોય એનો એક મહિનો દાખલા તરીકે તમારી પંદર હજાર ફી મંજૂર થાય છે તો તમે પંદરસો રૂપિયા ટર્મ ફી તરીકે લઈ શકો યાની કે જે મંથલી એક મંથની ફી જે થાય છે એને જ તમે ટર્મ ફી તરીકે લઈ શકો છો તો જે જેને કહેવાય કે પ્રોપર રીતે એફઆરસી લેટરમાં જે લખેલું હોય છે એને આધારે શાળાઓ જે છે એ એ પ્રકારની ફી લેતી હોય છે હા અમુક શાળાઓ જે છે એની ઉપરની ફી લે છે આવા એક્ટિવ વાલી મંડળ અને એના કારણે કદાચ અમદાવાદની અંદર પાંચ સાત શાળાઓ એવી પણ છે કે જેને એ ફી પાછી આપવી પડી છે તો આવા સંદર્ભની અંદર જેને કહેવાય કે શાળાઓ એફઆરસી કદાચ ગુજરાતનું એક સંચાલક હશે કે આવા સંચાલકો જેને ફર્સ્ટ ટાઈમ આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર પહેલી વખત આવી અને એને પૂરેપૂરો સપોર્ટ આપેલો છે અને ભવિષ્યમાં પણ સરકાર દ્વારા જે કાયદા રજૂ કરવામાં આવે છે અથવા તો એફઆરસી ના સંદર્ભમાં એ ચોક્કસપણે એને સાથ અને સહકાર અને એને આગળ ફોલોઅપ કરશે બીજી એક વાત જે આજનો ડિબેટ ટોપિક છે કે ભાઈ જેને કહેવાય કે એફઆરસી માં સભ્યો નથી ચોક્કસપણે એફઆરસી ની અંદર જે પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે આ મારો પર્સનલ વ્યૂ છે એની અંદર રિટાયર્ડ જજ હોય છે તો આવા જેને કહેવાય કે જે ખૂબ અનુભવી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે તેવા સંદર્ભની અંદર અમુક જગ્યાઓ પર કદાચ ઉંમરના લીધે એમને નિવૃત્ત કરવામાં આવ્યા હોય તો ચોક્કસપણે સરકારે જેને કહેવાય કે આવું આપણી પાસે આવું છું ઉંમર સંતાનીથી અને અમારા પ્રયત્નોથી એમને નિવૃત્ત કરવામાં હેમંતભાઈ એક જ મિનિટ આપણે મને લાગે છે કે અન્ય ગેસ્ટ પાસે પણ જવું છે એટલા માટે આપણે એક બાદ એક વાત કરીશું હેમંતભાઈ એફઆરસીના સભ્યોને લઈને વાત કરવામાં આવી રહી છે જે રીતે બંકિમભાઈએ કહ્યું કે રજૂઆત કરી દેવામાં આવી હતી અને એ દિશામાં બધું જ કામ થઈ જવામાં ગયું છે અમદાવાદ ઝોનમાં કમિટીના નવા સભ્યો નિમાયા નથી આ અમારો જે રિપોર્ટ છે અમે આપને જણાવી રહ્યા છે એપ્રિલ મહિનામાં ચેરમેન નિવૃત્ત થઈ ગયા હતા એપ્રિલ પછી નિમણૂક નથી થઈ આ પહેલા છ મહિના સુધી જગ્યા ખાલી હતી હવે આપણે રાજકોટની સ્થિતિ જે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો પણ ફરીથી હું આપણે જણાવી રહી છું છેલ્લા બે મહિનાથી કોઈ સભ્ય રાજકોટ ઝોનમાં નથી બે મહિના પહેલા એક ચેરમેન હતા જે નિવૃત્ત થઈ ગયા રાજકોટ ઝોનમાં અંદાજે પાંચ હજાર જેટલી શાળાઓ છે વગર સભ્ય એફઆરસી કમિટી શું કરે છે ખબર નથી વડોદરા ઝોનમાં ચેરમેન કે સભ્યોની નિમણૂંક નથી થઈ પેરેન્ટ્સ એસોસિએશને અનેક વખત રજૂઆતો કરી જે આપણી સાથે વડોદરાથી જોડાયા છે પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ એઓએ પણ આ વાત કરી બે સભ્યો હતા બે મહિના પહેલા નિવૃત્ત થઈ ગયા છે અનેક શાળાઓએ પચીસથી ત્રીસ ટકા જેટલો વધારો વડોદરામાં કરી દીધો છે સુરતમાં બે સભ્યો છે ચેરમેનની જગ્યા ચાર મહિનાથી ખાલી છે અમદાવાદ ઝોનનો જે વિવાદ છે એ તો તમામ લોકો જાણે છે કે જે રીતે અકાઉન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ ભરત પટેલ ફરત બજાવતા હતા અને પછી તોડ કર્યો અને પછી જે આખો આક્ષેપ થયો અને ત્યારબાદ તેમને સરકાર દ્વારા જ હટાવી દેવામાં આવ્યા કેવી રીતે ફી આપણે નિયમન કરી શકીશું ફી નિર્ધારણ કમિટી જે નામ છે એમાં જ ઘણા બધા સવાલો છે હેમંગભાઈ સૌપ્રથમ તો આ વિષય છે ને એ ગુજરાતના વાલીઓને બહુ સ્પર્શી જાય એવો વિષય છે કારણ કે સૌથી મોટી તકલીફ અત્યારે વાલીઓને આ મોંઘવારીના કમરતોડ મોંઘવારીના જમાનામાં ફી ભરવાની છે બાળકોના શિક્ષણની છે હવે આ એફઆરસી કમિટી બે હજાર સત્તરમાં થઈ બે હજાર સત્તરમાં ઇલેક્શન હતું મને યાદ છે મોટા મોટા બેનરો લાગતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકારે એફઆરસી બનાવી દીધી છે હવે કોઈ જ આવે વાલીઓને શિક્ષણમાં આવે તમામ બધાના મોટા મોટા ફોટાઓને અભિનંદન આ બધા શાળાના આજે બંકીમભાઈ જેવા મિત્રો છે અભિનંદન આપતા હતા એ પણ આપતા હતા વાલીઓ પણ આપતા હતા અને બધાને થયું કંઈક સારું થતું હશે હવે થયું કેવું આ એફઆરસી તો જે છે ને એ હકીકતમાં ફ્લોડ રેગ્યુલેટરી કમિટી બની ગઈ અને આ કાગળનો વાગ થઈ ગઈ મારે એટલા માટે કાગળનો વાગ કેવો છે કે આની અંદર જે એ વખતે પહેલા તો સત્યાવીસ હજાર રૂપિયાનું કેપિંગ આવી ગયું જે ફી પંદર હજાર સત્તર હજાર સ્કૂલોની લેતી હતી એને પહેલા તો સત્યાવીસ હજાર સુધી લે ત્યાં સુધી એને એફઆરસીમાં કાંઈ રજૂ જ નહીં કરવાનું એટલે પહેલા તો સત્યાવીસ ની કેપિંગ આવી ગઈ બીજા નંબરે સૌથી વધારે અગત્યની બાબત એ હતી કે એ જે વારંવાર દર મહિને પાંચ પાંચ ટકા દર વર્ષે વધે એવી કોઈ એની હતી પણ કેટલીક ફીઓ મેં સારાની જોઈ હમણાં વેબસાઇટ એફઆરસી ગુજરાત હું બધા વાલીઓને કહું જુએ એફઆરસી ગુજરાત ડોટ ઓઆરજી એ વેબસાઇટ ઉપર કેટલીક શાળાની ફી પચાસ હજાર હતી અત્યારે દોઢ લાખ થઈ ગઈ છે કઈ રીતે થઈ ગઈ પચાસ હજાર થી દોઢ લાખ પહેલા તો શિક્ષણ જે છે ને એ વ્યવસાય નથી ભારતના બંધારણની અંદર સરકારની જવાબદારી છે શિક્ષણની અને આરોગ્યની શિક્ષણ એ વ્યવસાય નથી છતાં પણ આને વ્યવસાય તરીકે અત્યારે જે સંચાલકો લઈ રહ્યા છું બધાની નથી કરતો તમારી જેમ હું પણ કોંગ્રેસ પક્ષ તરીકે કેટલાક સારા સારા સંચાલકો છે કે જે ઇમાનદારી થી કામ કરે છે વંકિતભાઈ જેવા અમારા મિત્ર છે જે સાચે બોલ્યા સાચું બોલ્યા એ અત્યારે કે ભાઈ અત્યાર સુધી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી નહોતું થતું તો એનો લાભ આ લોકોને મળતો હતો કઈ રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી બે હજાર ચોવીસની ઓક્ટોબર સુધી જો ફી કમિટી નક્કી ના કરી હોય તો સાડા વધારે ફી લઈ લે હવે મહત્વની વાત એફઆરસી ગુજરાતની અંદર બધી જ શાળાઓની ચોવીસની જે ફી વધારો થયો છે ને એ ઓનલાઈન દેખાય છે એક્ટિવ થઈ ગયું છે પણ આ હું અત્યારે બતાવું છું એફઆરસી ગુજરાતમાં જરા મારા મિત્રને કહું હું કેમેરામેન મિત્રને કે સ્ક્રીનમાં કરે આ એફઆરસી ગુજરાતની અંદર તમે જોશો તો હજી પણ આ એની અંદર એના કમિટી મેમ્બર્સ અમદાવાદના છે એ બીટી દવેથી માંડીને જે આ ભરતભાઈ જે પટેલ છે કે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એ પણ આ સરકારની અંદર અત્યારે એફઆરસી ગુજરાતની વેબસાઇટ અત્યારે કોઈ પણ વાલીઓ ખોલી શકે એફઆરસી ગુજરાત ડોટ ઓઆરજી એની અંદર ચારે ચાર ઝોનમાં બતાવે છે હમણાં જ મને એક તો વ્યૂરનો ચાલુમાં ફોન આવ્યો કે ભાઈ રાજકોટની અંદર એક અજય પટેલ કરીને જે હતા કે જેને મૂકેલા છે સેલ્ફ ફાઈનાન્સ સંચાલક મંડળ એફઆરસી કમિટીમાં એનું કામ માત્ર ને માત્ર ભાજપની સભાઓની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જવાનું હતું એમના ફોટા પણ એમણે મને અત્યારે મોકલ્યા છે એટલે આ એફઆરસી કમિટી છે એક પ્રકારનું નિંદક છે આ ભરતભાઈ નામના સીએ ભરત પટેલને ને જયારે રાજીનામા જેમને બહાર બરખાસ્ત કરવા પડ્યા એ હજી આ સરકારની વેબસાઇટ ઉપર અત્યારે લાઈવ એમનું નામ બોલે છે તમે અત્યારે નીચે ચલાવો છો કે કોઈ જગ્યાએ એફઆરસી કમિટીની અંદર કોઈ મેમ્બર નથી પણ ત્યાં વેબસાઇટ ઉપર તો મેમ્બર્સ બધા જ છે એસિસ છે વેબસાઇટ અંદર એવું નથી વેબસાઇટ અપડેટ નથી થતી ફી અપડેટ કરવાની જે શાળાઓની એની અંદર તો તરત થઈ જાય છે હમણાં જ એક નવી બે હજાર ચોવીસ માં શાળા ખુલી શરૂઆતમાં સીધી સાડા ચાર લાખ રૂપિયા ફી આવું તો કોઈ દાદો બને સાડા ચાર લાખ રૂપિયા ફી વર્ષની ફી આ ગુજરાતની અંદર પહેલા જ ધડા એને મંજૂરી કરી દેવામાં આવી આ મંજૂરીની અંદર આ એક સીએ જે છે એ શું ઓડિટ કરતા હશે માત્રને માત્ર પૈસાનો વહીવટ કરતા હતા એમને બંધ કર્યા અને આવ્યું છાપામાં સમાચારોમાં કરોડો રૂપિયા એમણે ખાધા એટલે એમને બંધ કર્યા ભાઈ તમે તો કરોડો ખાધા પણ મારા ગુજરાતના વાલીઓના અબજો જે છે એ એ આ આ આ લઈ લીધા અને પૈસા હવે પાછા નથી મળવાના દર વખતે વખતે શું કરે છે દરેક પોતાની એક ટ્રસ્ટ બતાવે માલિકી હોય એ માલિકી હોય એ પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય એના ઉપર ટ્રસ્ટ એને ભાડું ચૂકવે અને બીજી વાત અમારા મંકીમભાઈ ઘણી વાર કે છે કે વિદ્યાર્થીઓને ફેસિલિટી જોઈતી હોય તો મળે અરે ભાઈ ફેસિલિટી એટલે લો ગાર્ડન થી રાજુ ઘોડો લઈ આવો છો તમે અને અઠવાડિયામાં એક વાર છોકરાને બેસાડો એટલે ઘોડે સવારી કરાવી તમે તમે એક નાનું પાંચ હજાર નું સ્નુકરનું કે ટેબલ ટેનિસનું પેલું મૂકી દો અરે આ બધું જોવાની જવાબદારી સરકારની છે પહેલા તો એફઆરસી ગુજરાત જે છે ને હકીકતમાં એને સરકારની પહેલી મોટી ભૂલ છે કે પ્રાઇવેટ કંપનીમાં રજીસ્ટ્રેશન થયેલી છે ગો ડેડીમાં જઈને જોઈ શકો હકીકતમાં ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે છે ને એનઆઈસીમાં નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરની અંદર એને રજીસ્ટ્રેશન થવી આઈટી એક્ટ પ્રમાણે કરવી જરૂરી છે સરકારે પહેલી ભૂલ એટલા માટે કરેલી છે કે આ સંચાલકોને જેવા આવા ચોર સંચાલકો છે તેમને વાલીઓને લૂંટવાનો છુટ્ટો પરવાનો મળી જાય હિરેનભાઈ ફી નિયમન કાયદો જ્યારે બનાવ્યો ત્રીસ માર્ચ બે હજાર સત્તરના રોજ ઘણો બધો પ્રચાર થયો હતો બિલકુલ અમને પણ યાદ છે મીડિયાના જે કોઈ મિત્રો હશે બધાને યાદ હશે કારણ કે બે હજાર સત્તરમાં આ જે લડત હતી એમાં અમે પણ ક્યાંકને ક્યાંક જોડાયેલા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી જે પરિસ્થિતિ છે સાત એપ્રિલે જાહેર કરી દીધો વાહવાહી પણ ખૂબ લૂંટી લીધી હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે વાલીઓની દશા એમાં જે થઈ રહી છે વાલીઓને સારી શાળામાં ભણાવવા છે તમારા પર વિશ્વાસ પણ મૂકી દીધો છે તમે એફઆરસીના નામે વાહવાહી લૂંટી લીધી છે અને હવે પરિણામ ઝીરો છે મેં યુટ્યુબ પર હમણાં વીટીવી આપણી ચેનલ છે એના કેટલા વિડીયો છે એમાં રેન્ડમ સર્ચ કર્યું કે એફઆરસી પર કેટલી ડિબેટો થઈ તો કુલ મળીને અત્યાર સુધીમાં એફઆરસી અમલમાં આવ્યા પછી સાત ડિબેટો થઈ અને સાતમાંથી ત્રણમાં વખાણ અને બાકીમાં જે મુદ્દાઓ ઉઠ્યા હોય એની ચર્ચા અને એમાંથી બે ડિબેટ છે એ માત્ર ને માત્ર એના માટે થઈ કે આ એક બહુ સદન સુંદર વ્યવસ્થા અમલમાં આવી છે હવે અહીંયા જે અમલીકરણ સારી રીતે થાય તો વ્યવસ્થા બેશક સુંદર છે પણ વાત અમલીકરણની છે જેવી રીતે કોંગ્રેસના પ્રતિનિધિ એમના કહી રહ્યા હતા અને જે વેબસાઇટને ટાકી રહ્યા હતા જે એમની વાત કરી રહ્યા હતા કે આ કોઈ કામગીરી અત્યાર સુધીમાં એક પણ કામગીરી નથી થઈ એક પણ પગલા નથી લેવાયા એ બાબતમાં એમણે જેમના વખાણ કર્યા એ જ મારા મિત્ર એટલે કે અત્યારે જે બંકીમભાઈ બેઠા છે એમણે પણ વાત કરી અને એ વેબસાઇટ પણ છે આરટીઆઈ પણ એ દાખલ કરી શકે છે અને ચોક્કસ માહિતી જોઈ શકાય છે છતાં પણ હું બે કિસ્સાઓ આપની સામે મૂકવા માંગુ છું નામ સહિત અક્ષર પબ્લિક સ્કૂલ અમદાવાદમાં અને એના પર જે રીતે ફી વધારાની જે ફી વધારો જે હતો એની માટે એક ફરિયાદ થયેલી અને એ ફરિયાદ દ્વારા એફઆરસીએ તાત્કાલિક પગલાં લઈ અને એ જે વધારાની ફી હતી પાછી અપાવી અને એક લાખનો દંડ કરેલો એ સિવાય અત્યારે જે અમારા સહપ્રવક્તા છે જૈનિકભાઇ વકીલ એ એ એફઆરસીના સભ્ય હતા એ સમયે આપણી જાણીતી સેફ્ટ યુનિવર્સિટી માટે પણ એક સ્પેશિયલી ખાસ કરીને સ્પેસિફિક માસ્ટર પ્લાનિંગ નામના કોર્સમાં પણ આ જ વસ્તુ બનેલી ત્યારે પણ એફઆરસી પગલાં લીધેલા હવે અનેક પગલાઓ લેવાય છે ઘણીવાર એવું પણ બને છે આપની વાત સાચી છે એવું બને છે ચોક્કસપણે કે ક્યારેક માર્કશીટ અટકાવી દેવામાં આવે અને એ શાળા છે એ આ જો તમે ફીના આટલા રૂપિયા નહીં ભરો તો તમને તો એ માર્કશીટ છે એ ફી ભર્યા વગર પણ પાછી હોય છે અને પાછી ફી ભરવાની એમની પાસેથી ગેરંટી લઈ અને સમાધાન પણ કરાવાય છે સમન્સ કાઢીને જયારે કોઈ સ્કૂલ સામે ફરિયાદ આવે તો તુરંત પગલાં લેવાય છે અને અત્યારે પણ કોઈપણ ફરિયાદ આવતી હોય અને ફરિયાદ ધ્યાનમાં હોય તો અહીંયા પેનલ ઉપર ઉપસ્થિત અને ન ઉપસ્થિત તમામ લોકોને જાણ હોય તો એમણે તાત્કાલિક આ ફરિયાદ દાખલ કરવી જોઈએ આ વિધિ છે અને ફરિયાદ દાખલ કરીને પગલાં ન લેવાય તો જ ફરિયાદનું કદાચ વાસ્તવિકરણ થઈ શકે પરંતુ આપ જે વાત કરી રહ્યા છો ખાસ કરીને અત્યારે જે સભ્યો તો સભ્યોની સાથે સાથે આપણે જે એફઆરસી ની જે ઓફિસ છે અત્યારે સેક્ટર આપણે બ્લોક નંબર પાંચ સચિવાલયમાં આવેલી છે એફઆરસીની ઓફિસ અને ત્યાં ઓફિસમાં આપ જશો તો એને તાળા નથી લાગેલા ત્યાં અધિકારીઓ ત્યાં કર્મચારીઓ પણ બેઠા છે અને હોદ્દાની રૂએ જે લોકો એમાં મેમ્બર હોય એ પણ અત્યારે કાર્યરત છે એટલે કાર્ય બંધ નથી થઈ ગયેલું પણ નવા સભ્યોની નિમણૂક થઈ એ ચોક્કસ પણ એ કાર્ય છે એ વધારે સારી રીતે આગળ વધી શકે અને મેમ્બરની વાત કરીએ તો ત્રણ કેટેગરી એટલે કે એક જજ જે ન્યાય કરે એટલે કે અહીંયા વાત ન્યાયની છે અહીંયા આરોપી કે ફરિયાદી છે એ પોલીસ અધિકારી નથી બની શકતા એ જ રીતે અહીંયા પણ એ જ બને છે કે જજ છે એ ન્યાયની બાબત કરે અર્થશાસ્ત્રી એટલે કે જે ચાર્ટર એકાઉન્ટરની વાત કરીએ છીએ એ ફી રેગ્યુલેટર કંપની છે જેવી રીતે બધાને સમય આપ્યો એટલો આપો તો આપની મહેરબાની બાકી કહો તો પૂરું કરો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટ એ જ નક્કી કરે છે ફી રેગ્યુલેશન કરે ફી એટલે કે નાણાકીય બાબત અને અહીંયા અર્થશાસ્ત્રી અને ત્રીજી વ્યક્તિ તરીકે શિક્ષણ શાસ્ત્રી એટલે કે શિક્ષણની બાબત છે તો ત્રણ લોકોને જે લેવામાં આવે છે જેમને લેવામાં આવે છે સરકારી અધિકારી નથી હોતા હેમંતભાઈને પોલીસ હેમંતભાઈ એક્ઝેક્ટલી હું તો મુદ્દા પર જ હતો મારી એ જ વાત કહેવાની છે કે અહીંયા શિક્ષણશાસ્ત્રી છે એ શિક્ષણની બાબત કરે છે પણ જે ત્રણ લોકો છે એ ત્રણ લોકો છે એ તજજ્ઞો છે પરંતુ એ ત્રણ લોકો પણ વાલી છે એટલે અહીંયા એ બાબતમાં આપણે વાલીને નિમણૂક કરવાની છે તો વાલીમાંથી પણ કોઈ પણ વ્યક્તિ હોય તો એમની નિમણૂક માટે એ યોગ્યતાને પાત્ર છે આ સ્વાભાવિક બાબત છે એમાં એના માટે થઈને કોઈ અલગ આંદોલન કે અલગ માંગ કે એના માટે કોર્ટ કેસની જરૂર નથી જો શિક્ષણ શાસ્ત્રી છે વાલી છે તો એ પણ આ સમિતિના સભ્ય બની શકે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટ છે તો બની શકે છે અને જ વારો ચોક્કસ તમને યાદ હોય તો હું તમે બોલતા યાદ હોય તો એક સૌથી લાંબી વાત કરી મારે તમને એટલું જ સમજાવવું છે ખાલી કે માત્ર ને માત્ર જે માંગ છે એ યોગ્ય સ્વરૂપે થાય તો ચોક્કસપણે એનું નિરાકરણ આવે સરકાર પાસે અપેક્ષા છે એટલે તો સવાલો છે ઠીક છે આપ આપની જે વાત કરવા માંગો છો એ તો જ જે રીતે એફઆરસીનું જયારે ગઠન થયું જયારે કમિટીની રચના કરવામાં આવી જો ખાનગી શાળાઓ મનમાની કરે છે મન ફાવે એમ જો મસ મોટી ફી વસૂલે છે તો પહેલી વખત ફરિયાદ થતાં પાંચ લાખ રૂપિયાનો દંડ બીજી વખત ફરિયાદ થતાં દસ લાખ રૂપિયાનો દંડ અને જો ત્રીજી વખત ફરિયાદ થાય છે અને ફરિયાદ સાચી ઠરે તો એ શાળાની માન્યતા રદ થઈ જશે તેટલી આકરી દંડની જોગવાઈ કરવામાં આવી છે ખરેખર શું ચિત્ર છે એવું કંઈ થઈ રહ્યું છે ખરું બે હજાર એફઆરસી કમિટી જ નથી માણસો જ નથી છ છ મહિના ખાલી રહે છે બે બે મહિના ખાલી રહે છે જે સભ્યોની નિમણૂક થવી જોઈએ થતી જ નથી તો શું કામગીરી બે હજાર અઢારમાં જયારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે એફઆરસી પ્રમાણે જ ફી લેવાની અને ત્યારબાદ કેટલીય શાળાઓ એવી હતી કે જે એફઆરસી પ્રમાણે ફી નહોતી લેતી ત્યારે જે તે એફઆરસીની રચના થઈ હતી અને એફઆરસીના જે તે સભ્યો હતા ત્યારે અમે ઘણી બધી શાળાઓ સમક્ષ ફરિયાદો કરેલી હતી અને એની સેક્શન ફોર્ટીન બી હેઠળ નોટિસ ઇસ્યુ કરાવડાઈ અને જે તે શાળાને દંડાત્મક કાર્યવાહી થાય એના માટે ખૂબ જ પ્રેશર કરવું પડ્યું હતું સરકારે કોઈ એમાં સહકાર આપ્યો નહોતો એ ફક્ત વાલીઓનું આંદોલન હતું અને વાલીઓની એક પહેલ હતી જેના કારણસર અને મીડિયાનો સપોર્ટ હતો જેના કારણસર એફઆરસીની અંદર આ રજૂઆતોને ધ્યાન ઉપર લેવામાં આવી હતી ત્યાં સુધી કોઈ ધ્યાન ઉપર નહોતું લેતું ત્યારબાદ અઢાર ઓગણીસની અંદર ઘણી બધી મોટી શાળાઓ છે જેવી છે કે ઉદગમ છે એઆઈએસ છે ડીપીએસ છે આનંદની કેતન છે આવી ઘણી બધી શાળાઓ ઉપર નોટિસીસ ઇશ્યુ કરવામાં આવી હતી અને એમાંથી આ જેટલી બી શાળાઓ છે આના સિવાયની પણ ઘણી બધી શાળાઓ ઉપર દંડાત્મક કાર્યવાહી કરવા માટે સમન્સ બોલાઈ અને એમને હિયરિંગમાં બોલાયા હતા પણ હિયરિંગની અંદર વાલીઓને સાંભળ્યા વગર જ એ હિયરિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું ફક્ત એકાદ હિયરિંગ એવું હતું કે જેમાં વાલીઓને રાહત મળી હતી જેની અંદર વાલીઓ એ સાબિત કરી બતાડ્યું હતું કે આ ફી ખોટી લે છે અને તેમને પરત કરવી પડી હતી એમાં સરકારનો કોઈ જ સહકાર નહોતો અમે સરકારને વારંવાર રજૂઆત કરી હતી પ્રૂફ સાથે રજૂઆત કરી હતી અમારે આજ એમાં એક અગત્યનો વિષય એવો હતો કે એક શાળાએ તો ત્રીસ છોકરાઓને સ્કૂલમાં પૂરી દીધા હતા કે તમે ફી નહીં આપો તો અમે તમને બહાર નહીં જવા દઈએ એના માટે અમારે ખૂબ જ માથાકૂટ થઈ હતી અને ત્યાં ગઢી તાત્કાલિક સવારે ડીઓને જાતે લઈને જવું પડ્યું અમારે ડીઓને ખૂબ જ ફરિયાદ કર્યા પછી પણ તેઓ નહોતા આવતા એટલે અમારે લઈને જવું પડ્યું હતું ત્યાં ગ્રામ્યના ડીઓ લગભગ મારા ખ્યાલથી આર આર સાહેબ હતા એ વખતે અને એ મેટર અમારે સુપ્રીમ કોર્ટમાં ફરીથી મૂકવી પડી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ત્રીસે તીસ છોકરાને પાછા લેવામાં આવ્યા હતા અને એમાં વાલી મંડળનો બહુ મોટો હાથ હતો ત્યારે સરકારે એમાં કોઈ જ કાર્યવાહી કરી નહીં નહીં એ સ્કૂલને એક લાખ રૂપિયાનો બે લાખ રૂપિયાનો પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો નહીં એના પ્રિન્સિપલને કાયદેસર કાં તો કોઈ બી ક્રિમિનલ એક્ટ હેઠળ પકડ્યા કે એમને કેમ બંધક બનાવીને બેસાડી રાખ્યા છે કે ના એની સામે કોઈ એફઆઈઆર થઈ એટલે પ્રશ્નાર્થ તો સરકાર સામે છે જ અને રહેવાના જ છે કારણ કે એ કાર્યપદ્ધતિ બતાડી નથી શકતી સરસ સુવિધા કરી છે જેમ માન્ય પક્ષના એમણે કીધું એમ સુવિધા સરસ છે પણ એને અમલમાં લાવો તો એ સુદ્રઢ થાય સારી વધારે થાય અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં પણ એવી જ પરિસ્થિતિ છે કે કોઈ જ એફઆરસીની અંદર અત્યારે વ્યક્તિઓ છે નહીં ઠીક વિનોદભાઈ પ્રાઇમરીમાં પંદર હજાર સેકન્ડરીમાં પચીસ હજાર અને હાયર સેકન્ડરીમાં સત્યાવીસ હજાર પાંચસો આવું કંઈક યાદ આવે છે આવા કંઈક આંકડા સામે આવ્યા હતા પછી પ્રોવિઝનલ ફીના નામે જે વધારો થઈ રહ્યો છે જેની મંજૂરી લેવાની અને મંજૂરી કેવી રીતે લેવાઈને કેટલી હદ સુધી આ ફી પહોંચી ગઈ છે

વ્યક્તિને સ્પર્શતો વિષય છે આમ છતાંય સરકાર શા માટે આ વિષય ઉપર ગંભીર થતી નથી એનો અમારો અગાઉ પણ આક્ષેપ રહ્યો છે અને અત્યારે પણ આક્ષેપ કરીએ છીએ કે ગુજરાતની સિત્તેર ટકા શાળાઓ શાસક પક્ષ સાથે જોડાયેલા નેતાઓની છે જેથી કરી એ લોકોને પોષવા માટે સરકાર હંમેશા આંખ આડા કાન કરતી હોય છે અને હું એ પણ સ્પષ્ટતા કરીશ કે રાજકીય પક્ષ સાથે જોડાવા પાછળનો આ શાળા સંચાલકોનો ઉદ્દેશ પણ એ જ હોય છે કે પોતાની જે શાળાઓ છે એ સેફ રહે સરકાર તરફથી એમના તરફ કોઈ આકરું વલણ ન દાખવવામાં આવે વડોદરા શહેરની અંદર જ્યાં બોટ કાંડ થયો છે કે અન્ય કોઈ પણ કાંડ થયા હોય એવા અગાઉ અનેક કિસ્સા બન્યા છે પરંતુ એ લોકો સીધા કે આડકતરી રીતે સરકાર સાથે જોડાયેલા જ હોય છે જેની કારણે સરકાર હંમેશા આંખ આડા કાન કરતી હોય છે નહી તો શા માટે હાઈકોર્ટે વડોદરાની સરકારને ખખડાવવા પડ્યા કે શા માટે તમે બોર્ડ કાંડને લઈ અને આવો નબળો રિપોર્ટ તૈયાર કર્યો છે અને હાલમાં ભૂતપૂર્વ કમિશનરોને આની અંદર સામેલ કરો અને સજા કરો તો શું આ રાજકીય આગેવાનો કે સત્તાધીશો આ બધી વસ્તુઓ નથી જાણતા દરેક નાગરિક આ બધી વસ્તુઓ જાણતો હોય છે પરંતુ તમે વિરોધ કરો એટલે તમને વિદેશી જાહેર કરી દેશે કાતો વિદ્રોહી જાહેર કરી દેશે એટલે તમારે બોલવાનું નહીં અમે એ વેદના સુધી પહોંચ્યા છે કે હવે અમારી લાગણી અને માંગણી વડોદરાની એવી છે કે ટૂંક સમયની અંદર હું મારી કમિટીને બી વિનંતી કરીશ કે આપણે આપણા રજવાડા પાસે એટલે કે વડોદરાના રાજા પાસે જઈ અને રજવાડું પાછું શાસિત થાય અને વડોદરાનું શાસન રજવાડા અનુસાર થાય અને અમે ફરી રજવાડા ની અંદર જીવીએ એવી અમારી માંગણી છે કારણ કે વડોદરાના રાજા એ ખુબ દીર્ઘ દાતા હતા એ જમાના અંદર અમે એવું સાંભળ્યું છે કે જે વાલી બાળકને શાળાએ ન મોકલે એને દંડ કરતા હતા જી વિનોદભાઈ ની વાત આપણે સાંભળી વંકિમભાઈ શું આનો ઉકેલ હોવો જોઈએ તમે તમે કહી રહ્યા છો કે અહીંયા ઉપસ્થિત તમામ લોકો વાલી છે તમામ લોકો ઈચ્છી રહ્યા છે તમે પણ જયારે તમારા સંતાનોને શાળાએ મુકતા હશો તો તમને પણ આ વિચાર આવતો હશે ઘણા બધા લોકોને આવતો હશે શું આનો ઉકેલ નિરાકરણ શું આખરે આનો ઉકેલ એક જ છે કે સૌથી પહેલા તો એફઆરસી કમિટીની અંદર ફાઇલો મંગાવવામાં આવે એ પહેલા તમામ સભ્યોની નિમણૂક કરવી જોઈએ સેકન્ડ ઉપાય એ છે કે શાળા શરૂ થાય એ પહેલા જ જેમ આ જે વર્ષે દરેક શાળાઓને લેટર આપી દેવામાં આવ્યા એવી રીતે આઠમી જૂનની આજુબાજુ જ્યારે શાળાઓ સ્ટાર્ટ થાય છે એ પહેલા જો લેટર આપી દેવામાં આવે તો જે પ્રોવિઝનલ ફી જે છે કે અમુક શાળાઓ પ્રોવિઝનલ ફીના નામે પચીસ ત્રીસ ટકાનો વધારો કરે છે એ સતંદર નાબૂદ થાય ત્રીજો પોઈન્ટ આ સમસ્યાનો ઉકેલ એ છે કે સરકાર દ્વારા જેને કહેવાય કે એને લખીને આપેલા નીતિ નિયમોનું ચોક્કસપણે જો પાલન કરવામાં આવે તો આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી શકીએ છીએ સેકન્ડ વસ્તુ એ છે કે દરેક શાળા સંચાલકોએ પણ આ નીતિ નિયમોનું ફોલોઅપ પ્રોપર રીતે કરવું જોઈએ તો ચોક્કસપણે જેને કહેવાય કે આ ડિબેટ જે છે અથવા તો આ સમસ્યા છે એ સમસ્યાનો આપણે ઉકેલ લાવી શકીએ સેકન્ડ વસ્તુ એ છે કે મોટાભાગના શાળા સંચાલકો હું આ આ શબ્દનો એટલા માટે ઉપયોગ કરીશ કે તમે એમના અંદર લખેલું છે કે રાજકોટ ઝોનની અંદર પાંચ હજાર જેટલી શાળાઓ આવેલી છે તો હું રાજકોટ ઝોન એફઆરસી ની વાત કરીશ કે આ જે વર્ષે લગભગ સાતસોની આજુબાજુ ફાઇલો ફી વધારા માટે આવી છે એનો મતલબ કે તેતાલીસો ફાઇલો એવી છે કે સરકારે જે ફી એટલે એમને એફિડેવીટ રજૂ કરી છે કે અમારી ફી ઓકે છે અને અમને આ ફી મંજૂર છે તો કહેવાનો મતલબ એ છે કે લગભગ પંચ્યાસી થી નેવું ટકા શાળાઓ સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવે છે એનું ફોલઅપ કરતી હોય છે અને ચોક્કસપણે જે પાંચ સાત ટકા શાળાઓ ગુજરાતની અંદર છે એને પણ એફઆરસી ના નિયમોનું પાલન કરવું જોઈએ આવું મારું સ્પષ્ટપણે માનવું જી હેમંગભાઈ નિમણૂક જ્યાં નથી થતી અને ના અભાવે પચીસ થી ત્રીસ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે વાલીઓ મજબૂર છે એમને તો જે ફી નક્કી થશે જે મેસેજ આવશે જે સ્કૂલમાંથી જણાવવામાં આવશે ફી ભરવાની જ છે કેટલી જગ્યાઓ એવું થયું છે કે ચાર હપ્તાના બદલે બે હપ્તામાં ફી ભરી દો લાખ લાખ રૂપિયા ફી હોય એક સાથે ભરી દો આવા બધા પ્રશ્નો તો હજી ઘણા બધા છે જે ચર્ચવા જોઈએ ખરેખર ટેક્સ મેસેજ આવે મેસેજ અડધી રાત્રે આવે આવા તો બધા ઘણા પ્રશ્નો છે મારે ખાલી પહેલા વીટીવીના માધ્યમથી એ દુરસ્ત કરવું છે કે એફઆરસી કમિટીમાં ત્રણ સભ્યો નથી હોતા પાંચ સભ્ય હોય છે એમાં એક આદરણીય જજ હોય છે બાકીના જે છે એટલે એક રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ હોય છે એક શિક્ષણવિદ એટલે કે એકેડેમિક સાથે સંકળાયેલા હોય છે એક જે છે ફાઈનાન્સ સ્કૂલના રિપ્રેઝેન્ટેટિવ હોય છે એક ચાર્ટર્ડ એકાઉન્ટ હોય છે અને એક સિવિલ એન્જિનિયર છે તો આ પદની ઉપર આ બધા વાલી છે એનો મતલબ એમ નથી કે વાલીનું પ્રતિનિધિત્વ કરશે આ સિવિલ એન્જિનિયરનું કામ એ સિવિલને લગતું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ ઓડિટ જોવાનું છે તો વાલીના પ્રતિનિધિ હોવા જોઈએ એવું વાલી મંડળની માગને કોંગ્રેસ પક્ષ વતી સમર્થન કરું છું બીજા નંબરે કોંગ્રેસ પક્ષની જ્યારે મહેનત થઈ ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન આવ્યું અને પચીસ પચીસ ટકા વિદ્યાર્થીઓને આ મોંઘી સ્કૂલોની અંદર અત્યારે જ્યારે મફત ભણવા મળે છે એમાં પણ આ સ્કૂલોએ શું કરેલું છે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીઓ રાખે છે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી રાખીને કોઈ વાલીની આવક વધી ગઈ હોય એ વર્ષે તો તરત ને તરત એ વાલીને ત્યાંથી કહી દે છે કે કાં તો ફી ભરો કાં તો અમારી સ્કૂલ ખાલી કરી દો હવે આ સ્કૂલની અંદર જે આઠમા ધોરણમાં દસ વિદ્યાર્થીને એમણે ખાલી કર્યા નવમાં પાંચ ને કર્યા દસમામાં દસને કર્યા તો સરકાર અત્યારે આ ખાલી થયેલા વિદ્યાર્થીઓ છે ને એ ભરતી નથી એટલે આ દાટ સ્કૂલો જે છે એ પોતાની અંદર નવા પેરેન્ટને કરોડો રૂપિયા લઈને ડોનેશન લઈને આ ગરીબ બાળકોનો હક છીનવી રહી છે આ પણ એક સૌથી મોટો એક પ્રશ્ન છે લેટર લખ્યો પરંતુ મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રી છે એ એકદમ મૃદુ જ રહે છે મક્કમ ક્યારે થશે એની ખબર નથી પડતી એક નાનકડા બ્રેકમાં જે આપણે રોકાવું છે બ્રેક બાદ આપણે હિરેનભાઈ પાસે જઈએ છીએ અને આ જે મુદ્દા પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે ચર્ચામાં હજુ પણ ઘણા બધા વેલકમ બેક મામંથનમાં પુનઃ સ્વાગત છે જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યાં ચર્ચામાં સીધા આગળ વધીશું હિરનભાઈ આપની પાસે આવું છું જ્યારે કાયદો રચવામાં આવ્યો કાયદો બનાવવામાં આવ્યો ખૂબ સુંદર કાયદો છે જો કમિટીની રચના પ્રોપર રીતે થાય જો ખરેખર સારા અર્થમાં અને સાચા અર્થમાં કામગીરી કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે જ્યાં જ્યાં ઉણપ છે જ્યાં જ્યાં કમી છે જ્યાં જ્યાં ત્રટી છે તેને દૂર કરવા માટે તમને એવું લાગે છે કે હવે જરા ઝડપથી કામ કરવું પડશે ચોક્કસથી અને એ ઝડપથી કામ કરવું અને સુચારુ રૂપથી કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હંમેશા પ્રાથમિકતા રહી છે ને એ કોઈપણ વિભાગ હોય અહીંયા જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જે શાળાઓની સંખ્યા અઢાર હજાર જેવી જે બંકીભાઈ જણાવી રહ્યા છે એ મુજબ મને એ ચોક્કસ આંકડો ખ્યાલ નથી પરંતુ જે અઢાર હજાર શાળાઓની વાત કરીએ તો એમાંથી એમણે જે હમણાં રાજકોટનો ઉલ્લેખ કર્યો એ મુજબ અત્યારે ખાસ કરીને સાડા ચાર ટકા શાળાઓ એવી છે કે જે ફી વધારો માંગે છે અને બાકીની જે શાળાઓ એટલે કે સાડી છન્નું ટકા શાળાઓ છે એ ફી વધારો નથી માંગતીને જે નિયત કરેલી છે એ ફીમાં એ કામ કરવા તૈયાર છે અને એ તૈયાર હોવાના કારણે સુચારૂપથી કામ થઈ રહ્યું છે એ એફઆરસીનો ફાયદો છે એફઆરસી નામની જે રચના થઈ છે એ રચનાનો જે ફાયદો છે એ લોકો સુધી બહુ સારી રીતે પહોંચી રહ્યો છે આપણે શું સમજીએ છીએ અહીંયા મુદ્દો ખરેખર લાયક નહીં વખાણવાલાયક જ છે અને એમાં જે આપ વાત કરી રહ્યા છો એ મુજબ ગતિ આવવી જોઈએ એમાં જે પ્રકારે જે સુચારુરૂપથી કામ થવું જોઈએ એના માટે સતત પ્રયત્નશીલ છે કેટલાક પ્રશ્નો પણ આવે છે ચોક્કસપણે પરંતુ એ જે પ્રશ્નો આવે છે તો એનું નિરાકરણ કઈ રીતે કરવામાં આવે છે નિરાકરણ કરવા માટેની જે પ્રતિબદ્ધતા છે એ સરકારની કેવી છે એ સૌથી અગત્યની બાબત છે ને એ સિરમોર અને સારી બાબત છે પરંતુ આપણે જયારે હંમેશા

ચર્ચા કરતા હોય કોઈ પણ વિષયની ત્યારે જે કોંગ્રેસના પ્રતિનિધિઓ જે પ્રકારની વાત અહીંયા રજૂ કરે છે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની છબી ખરડા એ પ્રકારનો જે પ્રયત્ન કરતા હોય છે એ માનસિકતાથી એમને બહાર આવવાની જરૂર છે બહાર આવે તો ભલે બહુ સારી વાત છે ન આવે તો પણ એ ઈશ્વરના હાથમાં છે એમના પોતાના પણ હાથમાં નથી કારણ કે હવે એમને ડીએનએમાં વણાઈ ગયું છે એટલે સતત ગુજરાતને ગાળો દેવાનું જે કામ છે એ વારંવાર કરતા રહે છે અહીંયા એફઆરસીની ચર્ચા કરી છે ત્યારે એ ફી નિયમન ફી નિયમન એટલે કે આપણે અહીંયા એવી વાત કરીએ છીએ જે ખાનગી શાળાઓ એમાં પણ જે વધારો માગે એટલે કે જે આપણે પ્રોવિઝનલ ફી એમાં પણ જયારે બસ માટેનો ખર્ચો છે કે એમને સ્પોર્ટ્સ એક્ટિવિટીનો ખર્ચો છે કે એમને ડાન્સ એક્ટિવિટીની સ્વિમિંગના નામે જે ફી ઉઘરાવે તો એના ઉપર પણ લગામ કસી શકાય એમના પર અંકુશ મૂકી શકાય એ પ્રકારની કામગીરી એફઆરસી કરી રહી છે અને જયારે આવી કોઈ પણ ફરિયાદ આવે છે ત્યારે એમાં ફી પાછી અપાવવા સુધીની અથવા આ ફી લઈ પણ ન શકે એ પ્રકારની સુચારો વ્યવસ્થા એફઆરસી કમિટી દ્વારા કરવામાં આવે છે માટે મુદ્દો મેં પહેલા પણ વાત કરી એમ ફરીથી રિપીટ કરું છું વખાણવા નહીં વખાડવાનો મુદ્દો નથી આ વખાણવાનો મુદ્દો છે આપણે જે લોકો કામ કરી વખાણવા જોઈએ પરંતુ કમિટી જે ખાલી પડી છે ને એમાં નિમણૂક કરવી જોઈએ મને લાગે છે કે કદાચ આજ પછી આ ચર્ચા સાંભળ્યા પછી પણ એ દિશામાં કામગીરી થાય તો એટલી જ કેવી છે કે વખાણવાને વખોડવાની વાત છે એ બધી બાજુમાં મૂકી દઈએ વાલીઓની દયનીય પરિસ્થિતિ છે એની વાત કરવાની હશે તો એમાં અમે ગુજરાત વિરોધી નથી અને બીજી વાત સૌથી મોટી વાત સૌથી મોટી વાત કે અત્યારે અત્યારે સૌથી પહેલા મિસ્ટર બિન બંધ થઈ જાઓ તમે સૌથી પહેલા મારે હું પણ બંધ જ જતો ભારત જરૂર રાષ્ટ્રીયકરણ કર્યું હતું એ રીતે હવે સરકારની તાકાત હોય તો આ શાળાઓનું રાષ્ટ્રીય બતાવો

વખાણવાનું કે વખોડવાનું એ તો ભરતભાઈ પટેલે જે પૈસા લીધા એનાથી ખબર પડી જાય છે વાલીઓને તથા સમગ્ર ગુજરાતની જનતાને એટલે એ વિષય આપણે સાઈડમાં રાખીએ વખાણ અને એટલે એ ખબર પડી જાય છે અગત્યની વાત એ છે કે પંદર પચીસ અને સત્યાવીસનું જે માળખું હતું એમાં પણ હમણાં જ છેલ્લા છ મહિના પહેલા એક જાહેર ખબર ગુજરાત સરકારે બહાર પાડી હતી અને એ માળખું વધારવા માટેની યોજના સરકારે કરી હતી જેથી કરીને જે એફિડેવિટ આપે છે જેમ બંકીમભાઈએ કીધું કે ભાઈ પંદર હજાર સુધી હોય તો એફિડેવિટની જરૂર નથી પણ હવે જો એને વીસ હજાર કરી નાખે તો એની ફી એમને જ વધી જાય તો એનો પણ અમે વાલી મંડળે સખત વિરોધ કર્યો હતો અને ગાંધીનગર સચિવાલયમાં જઈ અને અમે અમારો પત્ર આપ્યો હતો અને અમને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે તમે આવી રીતે આ પ્રવૃત્તિ ના કરી શકો ને ત્યારબાદ તે સ્થગિત થયું છે તે લોકોને એ પણ ખ્યાલ નહોતો કે હજુ સુપ્રીમ કેસ ચાલુ છે ચાર વર્ષ થાય એટલે ભૂલી ગયા હતા તમે ગુજરાત વિરોધી છો યાર જવાહરલાલ વિનોદભાઈ આપની પાસેથી ખૂબ ઝડપથી ફાઇનલ કમેન્ટ ત્રીસ સેકન્ડ છે આપની પાસે વિનોદભાઈ હું એ જ કહું છું કે જે હમણાં શ્રીમાન શ્રીમાન હમણાં જે પાર્ટીની વાત કરતા હતા કે એફઆરસી કમિટી ખૂબ સારી રીતે કામ કરે છે એમની જો સરકાર સાથે સારી સાંઠગાંઠ હોય કે મેળું પીપણું હોય કે સંબંધો હોય જે કોતે હું તાત્કાલિક એમને વિનંતી કરું છું કે તાત્કાલિક ચારે ઝોનની અંદર જે તે અધિકારીઓની નિમણૂક કરાવે અને વિશ્વાસ અપાવે કે આ સમિતિ છે બાકી હું છેલ્લા સાત ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે અત્યાર સુધી એફઆરસી કમિટી પાછળ થયેલો ખર્ચો ગણી લો અને એની પાછળ કરેલો દંડ ગણી લો આ બધું જ એક સેટિંગ જ છે અને આગળ પણ આ વસ્તુ ચાલવાની જ છે આભાર ચાલો આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો જે રીતે આ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા હતા એક સવાલ અમે વીટીવીના દર્શકોને પણ પૂછ્યો હતું કે વાલીઓને લૂંટાતા રોકવા માટે શું એફઆરસીના સભ્યોની નિમણૂક એમાં એફઆરસીની કમિટીમાં જે સભ્યો ખૂટી રહ્યા છે એ લોકોની નિમણૂક જલ્દી કરી દેવી જોઈએ અને નિમણૂક જો જલ્દી કરીશું તો ફાયદો થશે છન્નુ ટકા દર્શકો અમારા કહી રહ્યા છે કે નિમણૂક જલ્દી થવી જોઈએ અને સરકારે પણ હવે આ દિશામાં બેશક વિચારવું જોઈએ તેવું આજની ચર્ચા પરથી લાગી રહ્યું છે આજની ચર્ચામાં બસ આટલું જ રજા લઉં છું નમસ્કાર